હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ અગિયારમાં ચેપ્ટર નંબર ચાર ગતિના નિયમોમાં કેટલાક વધારાના દાખલા લઈએ એક એક્ઝામ્પલ મૂક્યો છે કે પ્રયોગશાળાની એક નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે પ્રયોગશાળામાં એક ન્યુક્લિયસ પડ્યું છે જે અત્યારે સ્થિર છે જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે તો એવું દર્શાવો કે એની નીપજો જે છે એટલે કે એના જે ટુકડાઓ છે એ વિરુદ્ધ દિશામાં ગતિ કરશે

ન્યુક્લિયસનું દળ એમ અને તેનો વેગ વી છે હવે યાદ રાખો મિત્રો હવે અત્યારે આજે આપણે જે દાખલાઓ સોલ્વ કરવાના છીએ મોસ્ટ ઓફ દાખલાઓ એ વેગમાન સંરક્ષણના નિયમ આધારિત દાખલાઓ છે વેગમાન સંરક્ષણનો નિયમ આપણને એવું કહે છે કે કોઈ પણ પદાર્થની જ્યારે સ્થિતિ બદલાય છે ત્યારે શરૂઆતની સ્થિતિમાં એનું વેગમાન અને અંતિમ સ્થિતિમાં વેગમાન આ બંને સમાન હોય શરૂઆતની સ્થિતિમાં જે પણ વેગમાન મળે એ વેગમાન અને અંતિમ સ્થિતિમાં મળતું વેગમાન બંને વેગમાન સમાન હોય આવું વેગમાન સંરક્ષણનો નિયમ કે છે તો શરૂઆતની સ્થિતિમાં આપણી પાસે જે ન્યુક્લિયસ છે એ સ્થિર છે તો ન્યુક્લિયસ સ્થિર હશે તો ન્યુક્લિયસનું પહેલા વેગમાન લઈ લઈએ તો દેર ફોર ન્યુક્લિયસનું વેગમાન એને કહીએ પી ઇનિશિયલ શરૂઆતનું વેગમાન છે એટલે પી ઇનિશિયલ બરાબર વી ની કિંમત તો ન્યુક્લિયસ સ્થિર છે માટે પીઆઈ કેટલા થશે શૂન્ય થશે હવે આ ન્યુક્લિયસ એ બે નાના ન્યુક્લિયસોમાં વિભાજન પામે છે એટલે ધારો કે બે નાના ટુકડા એના દળ એમ વન અને છે તથા વેગ અનુક્રમે વન અને વી ટુ છે હવે ન્યુક્લિયસ માં શરૂઆત શરૂઆતનું ન્યુક્લિયસ સ્થિર હતું તો એનું વેગમાન શૂન્ય હતું પરંતુ હવે એના ટુકડાનું વિભ એનું વિભંજન થઈના જે ટુકડા મળ્યા છે એ ટુકડાઓ જ્યારે ગતિ કરતા હશે તો એ બંને ટુકડાઓના વેગમાનનો સરવાળો કરું તો એ મને શરૂઆતના વેગમાન જેટલો થવો જોઈએ તો હવે આ બંને જે ટુકડાઓ છે એમના વેગમાન લઈ લઈએ તો ટુકડાઓના વેગમાન બરાબર પહેલા ટુકડાનું વેગમાન થશે એના આપણે ફાઇનલ વેગમાન પીએફ કહી દઈએ તો પહેલા ટુકડાનું વેગમાન એમ વન વી વન બીજા ટુકડાનો વેગમાન m2 v2 આ બંને સમાન થવા જોઈએ તો બંને સમાન થાય તો ધેરફોર વેગમાન સંરક્ષણના નિયમ મુજબ pi અને pf બંને કેવા થવા જોઈએ સમાન pi ની કિંમત તો શૂન્ય pf ની કિંમત m1 v1 વત્તા એમ ટુ વી ટુ ઓકે હવે આમાંથી આપણે એક કામ કરીએ કે એમ ટુ વી ટુ છે એને કરતા બનાવીએ એમ ટુ વી ટુ બરાબર એમ વન વી વન તો ધેર ફોર વી સોરી માઇનસ થઈ જશે કારણ કે પીનું એક બાજુ આવશે તો માઇનસ વી ટુ બરાબર માઇનસ એમ વન એમ ટુ ઇન ટુ વી વન હવે આનો મતલબ શું થયો આવું કેમ કરવું પડ્યું તો આનો મતલબ શું કીધું છે કે તે નિપજો વિરુદ્ધ દિશામાં ગતિ કરશે એટલે ટૂંકમાં હું એમ ન્યુક્લિયસ છે એનું વિભાજન થયું તો બે ટુકડાઓ નીકળ્યા તો એક ટુકડો જો આ દિશામાં જાય તો બીજો ટુકડો વિરુદ્ધ દિશામાં જશે તો આપણે એ સાબિત કરવું છે કે બંને ટુકડાઓ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે આનો મતલબ શું થયો કે વિવનની જે પણ કિંમત હશે અને ની જે કિંમત આવી તો વિવન અને V2 વચ્ચે ઋણ નિશાની છે આનો મતલબ એ થયો કે ટુ એ બીજો ટુકડો હોય તો બીજા ટુકડાનો વેગ પહેલા ટુકડાના વેગ કરતા કેવો થશે વિરુદ્ધ દિશામાં થશે તો ઋણ નિશાની એ બંને ટુકડાઓ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે તેમ સૂચવે છે ઋણ શું શું કર બતાવે છે બંને ટુકડાઓ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે તો ક્લિયર તો યાદ રાખો કે જ્યારે કોઈ એક સ્થિતિમાંથી બીજી સ્થિતિ ઉત્પન્ન થતી હોય તો બંનેનું વેગમાન સમાન થાય છે વેગમાન સંરક્ષણનો નિયમ સેમ વેગમાન સંરક્ષણનો આપણે સોરી એક બીજો દાખલો લઈએ આપણે કે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કિલોગ્રામ દળના બે બોલ છે એ છ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતાં કરતાં અથડાય છે તો આ રીતે વિચારેલી કે બે બોલ છે બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કિલોગ્રામ દળના ગતિ કરતાં કરતાં બંને અથડાય છે છ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે અને તેટલી ઝડપથી પાછા પાછા ફેંકાય છે શું થાય છે તેટલી ઝડપથી એ બંને પાછા ફેંકાય છે તો દરેક બોલને બીજા વડે લાગેલો આઘાત કેટલો હશે તો દરેક બોલને બીજા બોલ વડે લાગેલો આઘાત આઘાત એટલે શોક નહીં બળનો આઘાત અને બળના આઘાતનું આપણે સૂત્ર ભણી ગયેલા હતા ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર એફ બરાબર ડીપી અપોન ડીટી ડીટી આ બાજુ લાવી દો તો એફ ઇન્ટુ ડીટી બરાબર ડીપી આને અથવા તો આને બળનો આઘાત તરીકે ઓળખવામાં આવશે તો આ કહેવા સેફ ઇન્ટુડી એટલે બળનો આઘાત જેના બરાબર ડીપી પણ કહી શકો અને એટલે એટલે થાય વેગમાનનો ફેરફાર અંતિમ વેગમાન વેગમાન પ્રારંભિક તો એનો મતલબ એ થયો કે બે બોલ છે તો બે બોલમાંથી કોઈ એક બોલનું વેગમાનને પીવન કહી દો અને બીજા બોલના વેગમાનને પીટું કહી દો હવે એક બોલ ગતિ કરે છે ધન એક્સ અક્ષની દિશામાં બીજો બોલ આવે છે ઋણ એક્સ અક્ષની દિશામાં બંને અથડાય છે અને અથડાયા પછી શું થાય છે તો તેટલી ઝડપથી પાછા ફેંકાઈ જાય છે તો આવી સ્થિતિમાં દરેક બોલે બીજા બોલ ઉપર કેટલો આઘાત લગાડ્યો તો આઘાત લાગતો આઘાત શોધવો હોય તો દરેક બોલનું આપણે વેગમાન શોધવું પડશે તો શરૂ કરીએ પહેલા પ્રથમ બોલ આપણે આમ માની લઈએ કે આ એક બોલ છે આ છે બીજો બોલ ઓકે આ પહેલા નંબરનો છે અને બીજા નંબરનો છે બંનેનું દળ સમાન છે આ બોલ ગતિ કરે છે આ દિશામાં આ બોલ ગતિ કરે છે આ દિશામાં જે આ દિશામાં ગતિ કરે છે એનો વેગ પ્લસ વી છે જે આ દિશામાં ગતિ કરે છે એનો વેગ માઇનસ વી કારણ કે વિરુદ્ધ દિશામાં છે તો ચલો આપણે શરૂ કરીએ કે એક બોલનું વેગમાન એટલે પહેલા બોલનું વેગમાન એને આપણે કહીએ એમ સોરી પી વન બરાબર એમ વી સૂત્રનો ઉપયોગ કરીએ એમ એટલે એનું દળ તો આપેલું છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કિલોગ્રામ ઇન્ટુ વી વી તરીકે છ મીટર પ્રતિ સેકન્ડ સમજણ પડી સીધી તમે કિંમત જ મૂકી દો એમની કિંમત ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કિલોગ્રામ અને વીની કિંમત છ તો તમને આ બંને કિંમતો મળશે અને આ જવાબ મળશે ઝીરો પોઈન્ટ છ પચત્રીસ એટલે ઝીરો પોઈન્ટ ત્રણ એકમ થશે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ તો જો આ સૂત્ર જે હતું એફ બરાબર ડીપી અપોન ડીટી ફોર એફ ઇન્ટુ ડીટી બરાબર ડીપી ફોર એફ ઇન્ટુ ડીટી બરાબર માઇનસ પી વન સ્વરૂપે કરીએ તો પહેલી કિંમત મેળવી દીધી હવે બીજા બોલ માટેની આપણે બીજા બોલનું વેગમાન લઈએ બીજા બોલનું વેગમાન જે લઈએ પી ટુ બરાબર એ પણ એમ ઇન્ટુ વીજ એમ એટલે દળ તો એ છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ હવે વેગ લઈશું ઋણ તો જો વેગ ઋણ લઈ લઈએ તો દિશા સાથે દર્શાવવું પડે કારણ કે મૂલ્ય તો બંનેના સમાન છે બંનેનું મૂલ્ય છ મીટર પ્રતિ સેકન્ડ છે પણ એક બોલ ધન દિશામાં તો બીજો ઋણ દિશામાં આવો છે તો દિશા સાથે દર્શાવો તો સદી સ્વરૂપમાં લાવી દો તો આ પણ સદી સ્વરૂપમાં તો આને પણ આપણે સદી સ્વરૂપમાં દર્શાવી દઈએ અને આ વી છે કેવા છે માઇનસ વી એટલે માઇનસ છ એટલે માઇનસ ઝીરો પોઈન્ટ ત્રણ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ તો બંને બોલનું વેગમાન મળી ગયું તો હવે મેળવવું છે બળનો આઘાત બરાબર p2-p1 માઇનસ પી વન તો આઘાત જેને તમે ડેલ્ટા પી અથવા તો ડી પી પણ કહી શકો ઓકે તો બરાબર પી ટુ માઇનસ પી વન કિંમત માઇનસ ઝીરો પોઈન્ટ ત્રણ માઇનસ પહેલાંની ઝીરો ત્રણ સોરી તો બંનેની કિંમતનો સરવાળો થયો તો માઇનસ ઝીરો પોઈન્ટ છ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ તો આ જે દરેક બોલે બીજા બોલ પર લગાડેલો આઘાત कि કેટલો થશે -0.6 કિલોગ્રામ * મીટર પ્રતિ સેકન્ડ થાય તો દરેક બોલ બીજા બોલ ઉપર કેટલો આઘાત લગાડશે -0.6 કિલોગ્રામ * મીટર પ્રતિ સેકન્ડ બરાબર છે ત્યારબાદ બીજો એક એક્ઝામ્પલ લઈએ આપણે બીજો એક દાખલો લઈ લઈએ એક એક્ઝામ્પલ છે હું રકમ બોલું છું તમે લખો લખી દાખ લી કાઢો રકમ આ પ્રમાણે છે સો કિલોગ્રામ દળની સો કિલોગ્રામ દળની ગનમાંથી એટલે કે બંદૂકમાંથી ગનમાંથી સો કિલોગ્રામ દળની ગનમાંથી ઝીરો પોઈન્ટ ઝીરો વીસ કિલોગ્રામ દળનો ઝીરો પોઈન્ટ ઝીરો વીસ કિલોગ્રામ દળનો એક શેલ ફોડવામાં આવે છે એટલે ગોળી એક શેલ ફોડવામાં આવે છે આગળ ગનની નાળમાંથી ઘનની નાળમાંથી એટલે બંદૂકનો આગળનો જે ભાગ છે એ ઘનની નાળમાંથી બહાર આવતા શેલની ઝડપ બહાર આવતા શેલની ઝડપ એસી મીટર પ્રતિ સેકન્ડ છે એસી મીટર પ્રતિ સેકન્ડ છે તો ઘન કેટલી ઝડપથી પાછી ફેંકાશે તો ઘન કેટલી ઝડપથી પાછી ફેંકાશે શું કીધું છે કે કે માની લો આ એક ગન છે આની અંદર ગોળીઓ ભરેલી છે ટ્રિગર દબાઈ અને ગોળી આગળ છોડવાની છે બધા ડેટા આપી દીધા છે તો ગોળી આગળ નીકળે છે તો આ ગન કેટલી ઝડપથી પાછળ જશે હવે એમાં લોજિક શું વિચારીએ આપણે કે શરૂઆતમાં આપણી પાસે ઘન હતી એની અંદર ગોળી હતી શરૂઆતની સ્થિતિમાં આપણે ટ્રિગર ઉપર હાથ મૂક્યો હતો પણ ટ્રીગર દબાયું નહોતું એટલે શરૂઆતની સ્થિતિમાં ગોળી અને ઘન બંને બંદૂકની અંદર સ્થિર હતા ચલો ઘન માટે આપણે એમ ગોળી માટે એમ કહી દઈએ ગોળીનું દળ એમ વન એનો વેગ વી વન ઘનનું દળ એમ ટુ એનો વેગ વી ટુ પણ શરૂઆતમાં ગોળી અને ઘન બંને સ્થિર છે માટે બંનેના વેગ શૂન્ય તો શરૂઆતમાં તંત્રનું વેગમાન શૂન્ય છે

મળી જશે તો સૌથી પહેલું કામ કરીએ આપેલા ડેટા લખીએ તો ડેટામાં પહેલું આપ્યું છે ગોળીનું દળ આપ્યું છે એમ વન એની કિંમત આપી છે ભાઈ ઝીરો પોઈન્ટ ઝીરો વીસ કિલોગ્રામ ઝીરો પોઈન્ટ ઝીરો વીસ કિલોગ્રામ બીજી કિંમત આપી છે ગોળીનું ગોળીની ઝડપ આપી દીધી છે જેના આપણે વી વન તરીકે ઓળખી દઈએ એ છે એસી મીટર પ્રતિ સેકન્ડ ત્રીજી કિંમત આપી છે બંદૂકનું દળ એના આપણે કહીએ એમ ટુ અને એ છે ભાઈ સો કિલોગ્રામ સો કિલોગ્રામ દળની બંદૂક બહુ ભારે છે ત્યારબાદ આપ્યું છે સોરી આપણે શોધવાનું છે બંદૂકની ઝડપ બંદૂક ની ઝડપ એટલે વીટુ આપણે શોધવાના છે ઓકે તો કીધું એ પ્રમાણે તમને ખબર છે કે શરૂઆતમાં જ્યારે ગોળી એ બંદુક અંદર હશે તો શરૂઆતનું વેગમાન શૂન્ય થવાનું છે તંત્રનું તો લખીએ શરૂઆતમાં ગોળી અને ઘનથી બનતા તંત્રનું કુલ વેગમાન એને પી આઈ કહી દઈએ એક એવું થશે શૂન્ય કારણ કે ગોળી પણ સ્થિર છે અને ગન પણ સ્થિર છે અંતિમ સ્થિતિમાં શું થાય છે ગોળીએ ગતિ કરે છે અને ગન પણ પાછળ તરફ ધકેલાય છે તો અંતિમ સ્થિતિમાં ગોળી અને ઘન થી બનતા તંત્રનું વેગમાન કહીએ પી બરાબર ગોળીનું વેગમાન થશે આ બંને કિંમતો વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર સરખાઈ દઈએ તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પીઆઈ બરાબર પીએફ પણ પીઆઈની કિંમત તો શૂન્ય છે પીએફ બરાબર થશે એમ વન વી વન વત્તા એમ ટુ વી ટુ પણ એમ ટુ વી કરતા બનાવો કારણ કે આપણે વી ટુ મેળવવા છે તો આ થશે માઇનસ એમ વન વી વન તો વી બરાબર માઇનસ એમ વન અપોન એમ ટુ વી વન ફોર વી ટુ બરાબર માઇનસ એમ વન તો ઝીરો પોઈન્ટ ઝીરો વીસ કિલોગ્રામ છેદમાં છે સો કિલોગ્રામ ઇન્ટુ વી વન એસી તો V2 ની કિંમત તમને મળશે માઇનસ આની કિંમત મળશે ઝીરો પોઈન્ટ ઝીરો સોળ ઝીરો ઝીરો સોળ મીટર પ્રતિ સેકન્ડ જવાબ માઇનસ આ મતલબ શું થયો એનો મતલબ એ થયો કે જો ગોળી આગળ તરફ જશે તો ઘન

દોરીના એક છેડે બાંધેલા ઝીરો પોઈન્ટ પચીસ કિલોગ્રામ દળના પથ્થર પોઈન્ટ પચીસ કિલોગ્રામ દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં સમક્ષિતિજ સમતલમાં એક પોઈન્ટ પાંચ મીટર ત્રિજ્યાના વર્તુળમાં એક પોઈન્ટ પાંચ મીટર ત્રિજ્યાના વર્તુળમાં ચાલીસ રિવોલ્યુશન પ્રતિ મિનિટ એટલે કે એક લખો પરિભ્રમણ પ્રતિ મિનિટ ચાલીસ પરિભ્રમણ પ્રતિ મિનિટ ચાલીસ પરિભ્રમણ પ્રતિ મિનિટ ની ઝડપથી ગુમાવવામાં આવે છે ની ઝડપથી ગુમાવવામાં આવે છે તો દોરીમાં કેટલું તણાવ બળ લાગશે તો દોરીમાં કેટલું તણાવ બળ લાગશે બીજો પોઈન્ટ અંદર જ છે આગળ જો દોરી મહત્તમ બસ્સો ન્યૂટન નું તણાવ ખમી શકે તેમ હોય જો દોરી મહત્તમ બસો ન્યૂટનનું તણાવ ખમી શકે તેમ હોય તો કેટલી મહત્તમ ઝડપથી તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ગુમાવી શકાય પથ્થરને ગુમાવી શકાય ઓકે ચાલો સમજી લો કેવી રીતે છે કે ભાઈ દોરી છે દોરીના નીચે પથ્થર બાંધ્યો છે અને પથ્થર બાંધીને અને આપણે આવી રીતે એને ગોળ 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 ફેરવવાની છે તમે જ્યારે દોરીના છેડે પથ્થર બાંધશો સમજી લો આવી રીતે સમજી લઈએ પહેલાં કે ભાઈ આ રચના છે અહીંયા આગળ દોરી છે નીચે તમે પથ્થર બાંધો છો તો પથ્થરનું દળ એમ હોય તો એના દળના લીધે દોરીની અંદર તણાવ બળ ટી લાગશે હવે આ રચનાને તમે આવી રીતે ફેરવો તો આ જગ્યાએ તમે જુઓ તો તણાવ બળ ટી આમ લાગશે અને આ તણાવ બળ દોરીને સોરી પથ્થરને વર્તુળાકાર માર્ગે ફેરવવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે સમજ્યા આ બળ તણાવ બળ જો કેન્દ્ર તરફની દિશામાં એટલે કેન્દ્રગામી બળ પૂરું પાડશે તો અહીંયા આગળ શું કીધું છે કે એક દોરીના છેડે પથ્થર બાંધી સમક્ષિતિત સમતલમાં વર્તુળાકાર માર્ગે ફેરવવાની છે તો આ જે દોરી છે એનું તણાવ બળ કેટલું લાગશે તો ચલો અહીંયા આગળ શરૂ કરીએ પેલા કીધું છે કે પોઈન્ટ પાંચ મીટર જે પથ્થર છે પથ્થરનું દળ એમ આપી દીધું છે પથ્થરનું દળ ઝીરો પોઈન્ટ પચીસ કિલોગ્રામ ઝીરો કિલોગ્રામ દળનો પથ્થર છે અને એને જ્યારે આ એક પોઈન્ટ પાંચ મીટર ત્રીજાના વર્તુળાકાર માર્ગે ફેરવીએ છીએ ત્યારે તમને ઝડપ આપી છે ચાલીસ પરિભ્રમણ પ્રતિ મિનિટ તો આ કઈ ઝડપ હશે શું વી હશે ના વી હોત તો એનો એકમ થયો હોત મીટર પ્રતિ સેકન્ડ તો આ કઈ ઝડપ હશે તો કોઈપણ પદાર્થને જો વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે તો એવા વખતે આપણને જે ઝડપ મળશે કોણીય ઝડપ હશે તો તમને કોણીય ઝડપ ઓમેગાની કિંમત આપી છે ચાલીસ પરિભ્રમણ પ્રતિ મિનિટ પણ વાસ્તવમાં ઓમેગાનો એકમ હોય છે રેડિયન પ્રતિ સેકન્ડ તો પરિભ્રમણ પ્રતિ મિનિટને રિવોલ્યુશન પ્રતિ મિનિટે મિનિટને આપણે રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે કેવી રીતે ફેરવવાના જુઓ ચાલીસ તો એમના એમ અને પરિભ્રમણ એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે અંતર કેટલું કાપે એક સોરી એક પરિભ્રમણ પૂરું કરે ત્યાં સુધીનો જે ખૂણો બને એ કેટલો થાય રિવોલ્યુશન એટલે ખૂણો આખો કેટલો થશે તો ત્રણસો સાહીઠ ડિગ્રી એટલે ટુ પાય રેડિયન તો ટુ પાય ઓકે તો આ થઈ ગયું રેડિયનમાં પરિભ્રમણ હતું એનું રેડિયનમાં કરવું હોય તો રેડિયનમાં ખૂણો એક પરિભ્રમણમાં કેટલો ખૂણો કપાય છે આવી રીતે અહીંથી શરૂ કરે આખું એક પરિભ્રમણ કરે તો આખો ખૂણો કેટલો થાય ઝીરો નેવું થઈ જશે ટુ પાય છેદમાં મિનિટ મિનિટ ની સેકન્ડ થાય સાહીઠ સેકન્ડ તો આ થઈ ગયા સેકન્ડમાં તો આ ઉમેગા કોણીય ઝડપ આપણા રેડિયન પ્રતિ સેકન્ડમાં મળી ગઈ છે હવે આપણે દોરીમાં ઉત્પન્ન થતું તણાવ મેળવવું છે તો પણ આપણે જાણીએ છીએ કે આ જે પ્રક્રિયામાં જે તણાવ બળ લાગશે એ જરૂરી કેન્દ્રગામી બળ જેટલું હશે તો કહી શકાય કે કેન્દ્રગામી બળ બરાબર તણાવ બળ હવે કેન્દ્રગામી બળ તો જાણીએ છીએ એમ વી સ્ક્વેર બાય આર બરાબર તણાવ બળ એટલે ટી પણ વી એટલે રેખીય વેગ નથી આપ્યો પણ કોણીય વેગ આપ્યો છે તેના ઉપરથી રેખીય વેગ મેળવીએ કયું સૂત્ર v = r ઓમેગા બરાબર r ની કિંમત આપી છે 1.5 ઓમેગા ની થશે 40 * 2 पाई / 60 તો 15 * 4 = 60 આ 60 કેન્સલ વધે આ 2 पाई મીટર પ્રતિ સેકન્ડ તો આ મળ્યો રેખીય વેગ v નો એક મૂલ્ય એ કિંમત મૂકી દઈએ તો દળ દળ આપી છે ઝીરો પોઈન્ટ પચીસ કિલોગ્રામ વેગ આપ્યો છે ટુ પાય એટલે થશે ફોર પાઈ સ્ક્વેર અને આર ત્રીજે આપી દીધી છે એક પોઈન્ટ પાંચ મીટર બરાબર તણાવ બળ ટી ધેરફોર ફોર ટી બરાબર આનો જવાબ લાવો તો કિંમત મળશે તમને છ પોઈન્ટ છ ન્યૂટન છ પોઈન્ટ છ ન્યૂટન આનો મતલબ એ થયો કે આ રચનામાં આટલા દળના પદાર્થને જો ટુ પાય મીટર થાય છ પોઈન્ટ અઢાર પોઈન્ટ અઢાર એટલે છ પોઈન્ટ છ પોઈન્ટ અઠ્યાવીસ જેવું કંઈક સમથિંગ થશે તો છ પોઈન્ટ અઠયાવીસ મીટર પ્રતિ સેકન્ડથી તમે ફેરવો છો તો એના માટે જરૂરી તણાવ આટલું પણ જો તણાવ તમે બદલી અને લગભગ કરવાનું થાય છે હવે બસો ન્યૂટન હવે તમે તણાવ જો બસો ન્યૂટન કરી દો તો એવા વખતે તમારે ઝડપ કેટલી રાખવી પડશે શું ત્રિરાશી મૂકીને જવાબ મળશે ચેક કરી જુઓ પણ અસરમાં જવાબ કેવી રીતે મળશે તમને સમજાવો અહીંયા આગળ દોરીનું તમે તણાવ વધારશો દોરીનું તણાવ વધારશો તો સાથે સાથે કેન્દ્રગામી બળ પણ વધી જાય એક એવી કન્ડિશન આવે કે જો તણાવ બળ કરતા કેન્દ્રગામી બળ વધી જાય તો દોરી તૂટી જાય સમજો આપણે દોરી ફેરવતા હોય ગોળ ગોળ અને ઘણી વાર તૂટી કેમ જાય છે કારણ કે કેન્દ્રગામી બળ વધી જાય છે એના તણાવ બળ કરતાં પણ તણાવ બળ મારે બસો ન્યૂટન રાખવો હોય તો એવા વખતે જરૂરી વેગ કેટલો તો શું કરો કેન્દ્રગામી બળ વધારો એટલે કે વેગ વધારો વેગ વધશે વધારશો તો કેન્દ્રગામી બળ વધશે તો તણાવ બળ વધશે એક સમય એવી એવો આવશે કે તણાવ બળ બસો ન્યૂટન થશે તો એવી સાપેક્ષમાં કેન્દ્રગામી બળ કેટલું થઈ જશે તો કેન્દ્રગામી બળ વધવાને લીધે તણાવ બળ વધી જશે અથવા તો તણાવ બળના લીધે કેન્દ્રગામી બળ વધી જાય છે પણ એક સિચ્યુએશન સુધી એના કરતાં જો વધાર વધી જાય તો પથ્થર તૂટી જશે તો ફરીથી આ સૂત્રનો ઉપયોગ કરીએ કે કેન્દ્રગામી બળ કરતા બનાવી દઈએ એના માટે જરૂરી વેગ કેટલો તો વી સ્ક્વેર બરાબર આર ઇન્ટુ ટી ડેસ ભાગ્યા એમ તો વી સ્ક્વેર બરાબર આર છે એક પોઈન્ટ પાંચ

એટલે તમે પહેલા વેગ રાખ્યો ટુ પાડ મીટર પ્રતિ સેકન્ડ તો તણાવ આટલું લાગ્યું હતું હવે તમે ધીમે 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 કરતો તણાવ બળ વધારતા ગયા વધારતા વધાર ક્યાં વધારતા ગયા એટલે વેગ વધેલો ટૂંકમાં એમ કહી શકો કે વેગ વધારતા ગયા તો તણાવ વધતું ગયું એક સમય વેગ પાંત્રીસ મીટર પ્રતિ સેકન્ડ થયો ત્યારે તણાવ આપણને કેટલું મળ્યું બસો ન્યૂટનનું સમજી લીધું હવે ધારો કે તમે હજી પણ વધારે વેગથી ફેરવો છો પથ્થર છે સર પ્રયોગ કરી જોજો પથ્થર છે દોરીમાં બાંધી અને ફેરવવાનો પ્રયત્ન કરજો ધીમે ધીમે ફેરવો તો આસાનીથી ફરશે પણ બહુ જ વધારે જોરથી ફેરવાનો પ્રયત્ન કરશો તો લગભગ તૂટી જાય કારણ કે કેન્દ્રગામી બળ વધી ગયું એની તણાવની કેપેસિટી કરતાં એટલે પથ્થર તૂટી જશે તો આ રીતે આપણે દાખલા આ ચેપ્ટરના સોલ્વ કરી શકીએ છીએ તો અહીંયા આગળ આ ચેપ્ટરની આપણે પૂર્ણાવતી કરીએ છીએ અને ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવું ચેપ્ટર શરૂ કરીશું